પાટણ શહેરના નવજીવન ચોકડી પાસે ઓવરબ્રિજ મંજૂર કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી। કોન્ટ્રાક્ટર ની કામગીરી દરમિયાન ભૂગર્ભની મુખ્ય પાઇપલાઇન માં સર્જાયું ભંગાણ। ભૂગર્ભની પાઇપ માં ભંગાણ સર્જાતા ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાયા। કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માં જિલ્લા વહીવટી તંત્રને સ્વૈચ્છિક સંસ્થાઓનો સાંપડ્યો સહયોગ। રસીકરણ ઝુંબેશમાં મહત્તમ પ્રમાણમાં રસી લઈ શહેરના પ્રબુદ્ધ પ્રજાજનોએ મેગા વેક્સિનેશન ડ્રાઈવને આપ્યો બહોળો પ્રતિસાદ। માત્ર 2 જ દિવસમાં જિલ્લાના 11,000 થી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો અપાયો ડોઝ। જેતપુરના જેતલસર ગામે યુવતીની છરી ઘા મારી કરવામાં આવી કરપેણ હત્યા। દીકરીની હત્યા કરનાર અપરાધીઓને પકડી પાડવા અને દીકરીને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચોનું કરાઈ રહ્યું છે આયોજન। પાટણ શહેરના અંબાજી નેડિયામાં કેન્ડલ માર્ચ યોજી દીકરીને ન્યાય મળે તેવી કરાઈ માંગ। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર, હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના હાઈવે સ્થિત નવજીવન હોટેલ પાસે રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા તેનું કામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ હાઈવે વિસ્તાર વોર્ડ નંબર 4, 5 અને 11ને લગતો હોવાથી ખૂબ મોટો વિસ્તાર જોવા મળી રહ્યો છે। ત્યારે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરો દ્વારા જમીનમાં પિલ્લર માટે ડ્રિલિંગ કરાતા ભૂગર્ભની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને લઈ આ વિસ્તારની તમામ ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ જવાને કારણે ભૂગર્ભના ગંદા પાણી લોકોના ઘરમાં બેક મારી રહ્યું છે। ત્યારે એક બાજુ વૈશ્વિક કોરોનાની મહામારી જોવા મળી રહી છે, તો બીજી બાજુ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો સહિત આ વિસ્તારમાં રહેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા વોર્ડ નંબર 4 અને 5ના કોર્પોરેટરો લોક ફરિયાદો મળતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને RNB ના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સહિત ભૂગર્ભ ગટરના એન્જિનિયર સાથે વાર્તાલાપ કરી આ સમસ્યાનું કેમ કરી જલ્દીથી નિરાકરણ લાવવું તેની ચર્ચા વિચારણા કરી હતી। ત્યારે RNB વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના હસ્તકનું આવતું હોવાથી અમારે કંઈ પણ કરવાનું રહેતું ન હોવાનું કહી તેઓ જવાબદારી લેવા તૈયાર ન હતા, તો કોન્ટ્રાક્ટરે પણ માથેથી ખભે કરી તમામ સમસ્યાઓ નગરપાલિકા ઉપર ઢોળી દીધી હતી। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ઘટનાસ્થળે બોલાવી આ ગંભીર સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવા મથામણ હાથ ધરી હતી। ત્યારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે RNB ને લેખિતમાં નોટિસ ફટકારી જ્યાં સુધી નગરપાલિકાની ભૂગર્ભની અને પીવાના પાણીની લાઇનો શિફ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી કામ સ્થગિત રાખવાનું જણાવ્યું હતું। આ ઘટના સંદર્ભે કારોબારી સમિતિના ચેરમેન અરવિંદભાઈ પટેલે બ્રિજના કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા હાઈવે પરની ભૂગર્ભની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તમામ લાઇનો ચોકઅપ થઈ જતા આ વિસ્તારમાં ભૂગર્ભના પાણી બેક મારી રહ્યા છે અને વધુ ભૂગર્ભની ગટરો ચોકઅપ ન થાય તે માટેનું આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવી RNB ના કોન્ટ્રાક્ટરોને ભૂલને લઈ આ સમસ્યા સર્જાઈ હોવા છતાં તેઓ કોઈ જવાબદારી લેવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું। પાટણ શહેરનો મેઇન હાઈવે વિસ્તાર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 11 ને જોડતો હાઈવે રોડ, એને જે કાલે RNB ના વિભાગથી જે ઓવરબ્રિજ બની રહ્યો છે તે એના બોરિંગના લીધે જે ભૂગર્ભની મેઇન પાઇપલાઇન શોધ તોડી નાખી અને ભૂગર્ભ RNB ના વિભાગમાં આવવા છતાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને આજે 25,000 પબ્લિક એના પાણીના ભૂગર્ભના ગટરના લીધે સિવાય રહી છે, ત્યારે પાણીનો એટલો બધો વિકટ, ભૂગર્ભનો એટલો વિકટ પરિસ્થિતિ છે। ચર્ચા વિચારણા અંતે શું નહીં આનો નિરાકરણ કઈ રીતે લાવવાનો પ્રયત્ન અમે વિનંતી કરીએ કે કીર્તિભાઈ સાહેબ મારા જોડે ઊભા, ભૂગર્ભના એન્જિનિયર પણ છે બધા, RNB નો સ્ટાફ પણ છે, કોન્ટ્રાક્ટરો પણ મારી જોડે ઊભા, પણ એ લોકો કોઈ જવાબદારી લેવા આજે તૈયાર નથી, કોઈ ઘટતું કરવા પણ વિચારતા નથી અને જે પરિસ્થિતિ આજે વિકટ પરિસ્થિતિ પ્રશ્ન ઊભો થઈ
વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર શૈલેશભાઈ પટેલે આરએનબીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભૂલ અને અણઆવડતના કારણે આ ગંભીર સમસ્યા ઉદ્ભવી હોવાનું જણાવ્યું હતું અને આરએનબી દ્વારા બ્રિજ બનાવવા પૂર્વે યુટિલિટી ફરજિયાત લેવી પડે અને નીચે લાઈનો હોય તો તેને શિફ્ટ કર્યા બાદ જ કામ ચાલુ કરવું પડે પરંતુ આરએનબીના અધિકારીઓ દ્વારા આવી કોઈ જ તકેદારી ન લેતા આ ગંભીર સમસ્યાનું નિર્માણ થતાં હાઈવે સ્થિત લોકોને આજે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે આરએનબીના અધિકારીઓની અણઆવડતના કારણે થયેલી ઘટના છે આરએનબીએ જ્યારે આ બ્રિજ બનાવે ત્યારે નીચેની લાઇનનું યુટિલિટી એમને ફરજિયાત લેવું પડે નીચેની અંડરગ્રાઉન્ડની લાઇનો એમને શિફ્ટ કરવી પડે પણ એ એમને શિફ્ટ નથી કરી એટલે અહીંયા ભૂગર્ભની લાઇન જાય છે આગળ પાણીની લાઇન લાય છે એ તૂટી જશે એનાથી પાટણની જનતા હેરાન થશે હેરાન પરેશાન થશે એટલે હું તો આમાં સ્પષ્ટ કહું છું કે આરએનબીના અધિકારીઓની અણઆવડતના કારણે આ ઘટના બની છે અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી આ ભૂગર્ભની લાઇનો ભૂગર્ભને પાણીની લાઇનો ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ રોકવું જોઈએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે TB3 રસ્તા પાસેથી આવતી ભૂગર્ભની મુખ્ય પાઇપલાઇનમાં પંક્ચર પડતા આ તમામ ભૂગર્ભની લાઇનો બ્લોક થઈ જવા પામી હોવાનું જણાવી વધુ લાઇનો બ્લોક ના થાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી આ લાઇનો શિફ્ટ ના થાય ત્યાં સુધી આરએનબીને લેખિતમાં કામ સ્થગિત રાખવા માટેની જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું હાલમાં નજીવન ચોકડી ખાતે વિશ્વા જાણેશમાં હાઈવે ઉપર ફ્લાયઓવર બ્રિજ બનવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે જે કામગીરી દરમિયાન TB3 રસ્તા બાજુથી આવતી નગરપાલિકાની ભૂગર્ભ ગટરની મેઇન લાઇનને પંક્ચર કરવા થયેલ હોય હાલમાં અત્યાર વિસ્તારમાં ગંભીર પ્રશ્ન ઊભો થયો છે આગળ હજુ વધુ લાઇન ડેમેજ ન થાય એના માટે હાલના તબક્કે નગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી અને જ્યાં સુધી આ લાઇન શિફ્ટિંગ ન થાય અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બ્રિજનું કામ બંધ રાખવા માટે એમને જાણ કરવામાં આવી છે કેટલા વિસ્તારોમાં સાહેબ સમસ્યા જે રિલાયન્સ પેટ્રોલ પંપથી દિશા બાજુનો જે તમામ વિસ્તાર છે એ જે સોસાયટીઓ છે એને અંદાજે લગભગ 20,000 લોકો વિસ્તારમાં રહેતા હશે એવો અંદાજ છે એ વિસ્તારની તમામ સોસાયટીઓની લાઇન છે એ અહીંથી પસાર થાય છે સાહેબ પહેલાં વાત નથી કે ગટર લાઇન સાઈડમાં કરીને પછી ત્યાં કામકાજ શરૂ કરવું આનંદથી અમને જાણ કરી હતી ખરી અમે સરકારમાં પણ દરખાસ્ત કરી છે પણ ત્યાંથી આજરોજ અમારા જે અધિકારી છે સાથે વાતચીત થયા મુજબ નગરપાલિકાની અમૃત યોજનામાં આ લાઇન શિફ્ટિંગનો સમાવેશ થઈ શકે એમ ન હોય અને એમની સૂચના મુજબ કોઈપણ જગ્યાએ ઓવરબ્રિજનું કામ જ્યારે થતું હોય ત્યારે યુટિલિટીનો પણ એમાં સમાવેશ શિફ્ટિંગનો પણ એમાં સમાવેશ કરવાનો થતો હોય અમે આરએનબીને પત્ર લખ્યો આમ સાહેબ એ લોકોને કામમાં આવે છે યાર કે ગટર લાઇન હોય તો સાઈડમાં કરવી આમ જનરલી મેં હમણાં ડીસા નગરપાલિકાના સીઓ સાથે વાત કરી ત્યાં પણ ઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યાં પણ એ ઓવરબ્રિજના જગ્યાએ જે કંઈ યુટિલિટી શિફ્ટિંગનું છે એ નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી એટલે જનરલી જ્યારે સરકારનું કામ હોય ત્યારે બ્રિજના કામ સાથે યુટિલિટી શિફ્ટિંગનો ખર્ચો ચૂંટણીમાં જોગવાઈ કરવામાં આવે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા રાબેતા મુજબ લેવાનો સરકારે નિર્ણય કર્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રવિવારે આ પરીક્ષા યોજાઈ હતી જિલ્લાના 2 પરીક્ષા કેન્દ્રના 249 બ્લોકમાં 5,964 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સેનેટાઇઝ થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો પાટણની 18 બિલ્ડિંગોના 210 બ્લોક અને સિદ્ધપુર કેન્દ્રના 4 બિલ્ડિંગના 39 બ્લોકમાં 2 સેશનમાં પરીક્ષા યોજાઈ હતી કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક બ્લોકમાં 24 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી આજરોજ સવારે થરા ગામ ખાતેથી એરંડા ભરીને પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂત ટ્રેક્ટરમાં એરંડા ભરીને આવતો હતો તે દરમિયાન સિદ્ધપુર ચોકડી નજીક બ્રિજનું કામ ચાલુ હોવાથી તેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેમ છતાં ડાયવર્ઝન ઉપર રોડની વચ્ચે ખાડો હોવાથી અને ખાડામાં પાણી ભરેલું હોવાથી ડ્રાઈવરને ખાડો ના દેખાતા ખાડામાં એરંડાની 62 બોરી ભરેલું ટ્રેક્ટર ઊંધું પડી ગયું હતું આ રોજ સવારે થરા ગામ ખાતેથી ટ્રેક્ટર ડ્રાઈવર વિનુજી બળવંતજી ઠાકોરે જણાવ્યું હતું કે ખાડાના કારણે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને રોડ પર ગટરનું પાણી હોવાથી અમને ખાડો દેખાયો ન હતો
તેથી અમારું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને આ સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી, પરંતુ એરંડાનો માલ પલળી જવા પામ્યો હોવાનું જણાવ્યું હતું. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓ દ્વારા મોકલી આપવામાં આવેલી દરખાસ્તને પગલે લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે પાટણ જિલ્લાના સમી અને હારીજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37 હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા જિલ્લાના સમી તાલુકાના સમી ગામ ખાતે મોટા તળાવની સામે આવેલા જૂના કુંભારવાસ તથા હારીજ તાલુકાના જશવંતપુરા ખાતેના વોરાવાસના ઘર નંબર 1-22ના વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જે મુજબ ઉપરોક્ત વિસ્તારોમાં માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે. મેડિકલ ઇમરજન્સી તથા આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના આવન જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે સાથે કામદારો, કારીગરો, કર્મચારીઓ, દુકાન માલિકો વગેરે જેઓના ઘર કે વસવાટ કન્ટેનમેન્ટ કે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલ હોય તેઓને આ કન્ટેનમેન્ટ કે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર કે ઝોન છોડી બહાર નીકળવાની પરવાનગી રહેશે નહીં. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઇસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામું તારીખ 18 માર્ચ 2021થી તારીખ 26 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 હેઠળ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારું રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કન્ટેનમેન્ટ ઝોનમાં તારીખ 1-3-2021થી તારીખ 31-3-2021ના 24 કલાક સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં ભારતનું યુવાધન ક્રિકેટ પાછળ ઘેલું બન્યું છે, ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે JCL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિદ્ધપુરના ધારાસભ્યએ ક્રિકેટ રમી પોતાના જૂના સંસ્મરણોને વાગોળી ક્રિકેટ ટુર્નામેન્ટને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન, હોદ્દેદાર સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનને સફળ બનાવ્યો હતો. પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 10 વર્ષમાં પ્રથમવાર સૌથી વધુ ઊંચા મળતા ખેડૂતો માલ વેચવા આવતા 18,000 બોરીઓની સરેરાશ આવક થઈ રહી છે. આ વર્ષે ભાવમાં 300 રૂપિયા વધારો મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે. જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ગત વર્ષ કરતાં 5,000 હેક્ટર વધુ વાવેતર કર્યું હોય બગાડ ન આવતા ઉત્પાદન પણ સારું રહેતા બંને બાજુ લાભને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. દેશમાં તેલના ભાવ વધતા ભાવને લઈ ઓઇલ મિલોની રાયડાની માંગ વધતા માર્કેટ યાર્ડમાં રાયડાની અછતને લઈ ભાવમાં ઉછાળો આવ્યો છે. પાટણ માર્કેટ યાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક રાયડાની થઈ રહી છે અને વહેલી સવારથી જ ખેડૂતો ગાડીઓ ભરી રાયડો વેચવા માટે આવતા માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં રાયડાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. સરેરાશ રોજની 18,000 બોરીની આવક થઈ રહી છે. ખેડૂતોના રાયડાની થતી હરાજીમાં નીચામાં 950 અને ઊંચી ક્વોલિટીમાં 1,026 રૂપિયા ભાવ પડી રહ્યા છે, ત્યારે ગત વર્ષે 675 થી 700 રૂપિયે વેચાતો રાયડો આ વર્ષે 300 રૂપિયા ભાવ ઉંચકાતા ખેડૂતોને ઊંચો ભાવ મળતા રાજી થઈ ખેડૂતો વેચાણ કરતા જોવા મળી રહ્યા છે અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રાયડો વેચવા માટે આવી રહ્યા છે. રાયડાની આવક મુખ્ય આવક છે.
લગભગ 10-15 હજાર બોરી ડેલી રાયડો આવે છે અને ગત સાલ કરતાં પણ રાયડાના બજાર 200 રૂપિયા ઊંચી છે 20 કિલોની અને 950થી મોડી 1050-60 ભાવ હતા રાયડાને ચાલે છે. સાથે સાથે રંડાની પણ સિઝન ચાલુ થઈ ગઈ છે, એ પણ 5000 ઉડીની આશરે ડેલીની આવક થાય છે અને એના ભાવ પણ અત્યારે ખેડૂતોને સારા મળી રહ્યા છે. 900થી મોડી 945 સુધી 50 રૂપિયા ઉડીના ભાવ ખેડૂતોને મળે છે. ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે ભાવમાં વધારો કર્યો? હા, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રાયડામાં સારો એવો 200 રૂપિયા જેવા 20 કિલો ભાવ વધારો છે અને એરંડા પણ 925-65 રૂપિયાના ભાવ બહુ સારા ભાવ કહેવાય. સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસની મહામારી સામે ભારત સરકારના અથાગ પ્રયત્નોથી કોરોના વેક્સિન અમલમાં લાવવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા તબક્કાવાર કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે અને પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા વહીવટીતંત્ર અને પાટણ જિલ્લા પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા આરોગ્ય વિભાગ અને પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા મહારસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 20 જેટલા સ્થળોએ કોરોના મહાવેક્સિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શહેરના શાંતાબા મેરેજ હોલ ખાતે વોર્ડ નંબર 3નો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાયન્સ ક્લબના હોદ્દેદારો તેમજ સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ રસીકરણમાં 45 વર્ષથી 59 વર્ષના કોઈપણ બીમાર ધરાવતા તેમજ 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. અને આજે શાંતાબા હોલ ખાતે આ રસીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આની અંદર અત્યાર સુધીમાં તો અમે 85 વ્યક્તિ આની રસીનું પ્રોગ્રામ પૂરો કરેલો છે. ભાઈઓ જેને કોરોના થાય છે એને પોતાના દીકરા પણ સંગરતા નથી, પોતાના મા બાપ સંગરતા નથી અને બીજા સગાવાલા પણ દૂર ભાગી જાય છે, તો આની અંદર જો આપણે બચવું હોય તો કોરોના રસી લ્યો. અને કોરોના રસીની કોઈ આડઅસર થતી નથી, હજુ સુધી કોઈ એવો પ્રશ્ન બન્યો નથી કે કોરોનાની રસીની અંદર આડઅસર થઈ હોય. તો આપણા કુટુંબને, સમાજને, દેશને બચાવવો હોય તો કોરોનાની રસી લઈ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે વ્યથા છે કે ભારતને કોરોના મુક્ત બનાવો, એને આપણે પરિપૂર્ણ કરવા માટે આ ઝુંબેશમાં સહકાર સાથ આપીશું. અમે એ કોરોના વેક્સિન લીધી, કોઈ તકલીફ થતી નથી. સામાન્ય આડઅસર માની લોકો ગભરાય છે, એકચ્યુઅલી એ રસીની એક પ્રતિક્રિયા છે, એને ઇડિયોસિક્રેન્સી કહેવાય. એ ઇડિયોસિક્રેન્સી એ સામાન્ય વાત છે, તેમ છતાં કોઈપણ જાતની ચિંતા કર્યા વગર રસી લેવી જોઈએ દરેકે. કોરોના વાયરસ સામેની લડાઈમાં રસી લઈ પાટણ પ્રબુદ્ધ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં તારીખ 21 માર્ચના રોજ 6000 કરતાં વધુ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. રાજ્યમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તારીખ 6 માર્ચના રોજ રસી લેનારા બોરસણ ગામના ઉપસરપંચ શ્રી હરગોવનભાઈ દેસાઈ જણાવે છે કે રસી લેવાથી ગભરાવાની જરૂર નથી. મને બ્લડ પ્રેશરની તકલીફ છે, તેમ છતાં રસી લીધાના 15 દિવસથી વધુ સમય થયો હોવા છતાં મને તેની કોઈ આડઅસર થઈ નથી, એટલે કે આ રસી સલામત છે અને બધા જ લોકોએ રસી લેવી જોઈએ. સાથે જ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રી શ્રી આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્તમ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપી તારીખ 21 માર્ચના રોજ 6015 જેટલા વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, એટલે કે માત્ર 2 દિવસમાં 11000 કરતાં વધુ લોકોએ રસી લઈ જિલ્લામાં સૌથી વધુ રસીકરણનો વિક્રમ નોંધાવ્યો હતો. વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે,
खूब टूंका गाळामां महत्तम लोको रसी लेवा माटे प्रेराया छे। त्यारे रसी लेवानी बाकी होय तेवा नागरिको पण आ वेक्सिनेशन ड्राइवमां भाग लई પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષા કવચ પૂરું પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે। ત્રેવીસ માર્ચથી સમગ્ર ભારતભરમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા શહીદ દિન નિમિત્તે સવારે 7 કલાકે રન ફોર રક્ષક અંતર્ગત દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ રન ફોર રક્ષકની દોડ પ્રગતિ મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરી સુભાષ ચોક બગવાડા રેલવે સ્ટેશન થઈ પ્રગતિ મેદાન ખાતે દોડનું સમાપન કરવામાં આવનાર હોવાનું આજરોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રયાસ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ પારસ પટેલે જણાવ્યું હતું। રન ફોર રક્ષકની દોડ પૂર્ણ થયા બાદ લશ્કરી ભરતી મેળો 2019માં પાટણ જિલ્લામાંથી સિલેક્ટ થયેલ વિવિધ જવાનો અને વર્ષ 2019-20માં લશ્કરમાંથી નિવૃત્ત થયેલ વીર જવાનોનો સન્માન સમારોહ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે અને શહીદ દિવસની સંધ્યાએ યુવાન પેઢીમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વીર શહીદોના 22 પરિવારોનું સન્માન કરી તેઓને મદદરૂપ થવાના આશયથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવી સુર અને સૌર્યરસના પ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી દ્વારા શૌર્યગાથાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। કાલે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે પાટણમાં રન ફોર રક્ષક એટલે કે આર્મી, BSF, CRPF, CISF જે જવાનો ભારત માતાના સીમાડા સાચવે છે તેમજ દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જે સાચવે છે એવા પોલીસના મિત્રો, આ દરેક જવાનો માટે પાટણમાં રન ફોર રક્ષકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટણ જિલ્લાના સપ્ટેમ્બર 2019માં આર્મીમાં સિલેક્ટ થયેલા 34 જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવશે, તેમજ ગત વર્ષે પાટણ જિલ્લામાંથી નિવૃત્ત થયેલા જવાનોનું પણ સન્માન કરવામાં આવશે। આ સન્માન અત્યારે પાટણ જિલ્લામાં 200 જેટલા યુવાનો આર્મીની તૈયારી કરી રહ્યા છે એમની હાજરીમાં કરવામાં આવશે। આ પ્રોગ્રામ સવારે 7:30 પ્રગતિ મેદાન પાટણથી શરૂ થઈ સુભાષ ચોક બગવાડા દરવાજા રેલવે સ્ટેશનથી પાછું પ્રગતિ મેદાન આવી એક રન ફોર રક્ષક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોટરી ક્લબ ઓફ પાટણ, રોટરી ક્લબ ઓફ પાટણ, પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન પાટણ અને સ્વ નચિકેતા ફાઉન્ડેશન આ 4 સંસ્થાઓ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। કાલે સાંજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારત માતાની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારજનો પાટણ આવશે અને જેમના સન્માનની પણ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, એ સાંજે 7:30 પ્રોગ્રામ છે, જેમાં પરિવારજનોનું સન્માન તેમજ યથાશક્તિ જે મદદ આપણે કરી શકીએ એ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા અસામાજિક તત્વો દિન દહાડે અધમ કૃત્યો કરી રહ્યા છે અને પોલીસની ઢીલી નીતિને લઈ આવા અસામાજિક તત્વોને ખુલ્લો દોર આપતા આવા લોકો માથું ઉચકતા નિર્દોષ લોકોની હત્યા પણ કરતા ડરતા નથી। ત્યારે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બપોરના સુમારે એકતરફી પ્રેમ પ્રકરણમાં યુવાને ઘરમાં ઘૂસી યુવતીને બહાર ઘસેડી છરીના ઘા મારી તરુણીની હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે સૃષ્ટિ નામની આ દીકરીને ન્યાય મળે અને નરાધમ અપરાધીને કડકમાં કડક સજા મળે તે માટે સમગ્ર રાજ્યમાં આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના અંબાજી નેડિયામાં આવેલી અંબાજી મંદિરની સારથી નગરી સુધી સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી દીકરી સૃષ્ટિ અને તેમના પરિવારોને ન્યાય મળે અને અપરાધીઓને કડકમાં કડક સજા થાય તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્ડલ માર્ચ થકી દીકરીની આત્માને શાંતિ આપવા પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક આગેવાને દીકરીની કરવામાં આવેલી કરપીણ હત્યાને લઈ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। 2-3 દિવસ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક નાની બાળા 16 વર્ષની એનો એકતરફી પ્રેમી કે જેને વસમો કરવા માગતો હતો તે દીકરી વસમો ના થઈ અને એને છરીના 40 ઘા મારી અને એની ક્રૂર હત્યા કરી
विकृत मानसिकता आ व्यक्ति छे अने आ व्यक्ति ने अमे एवी मांग करीए छीए के आने फांसी अने फांसी थी पण कदाच क्रूर एनी सजा होय तो ए पण मळवी जोईए अने आ जे कोईपण आ जे वीडियोना मार्फते कोई सोशल मीडियाना मार्फते आवुं बधुं घणुं दीकरीओ ऊपर थतुं होय छे पण घणी दीकरीओ बहार आई अने कही शकती नथी पण एना माटे सरकारे कंईक विचारवुं जोईए એના માટે કંઈક એવો કાયદો પણ બહાર લાવવો જોઈએ બરાબર છે અને અમારી માંગ એક છે કે આને ફાંસીની સજા મળે। समाचार पूर्ण करता पहला आजना मुख्य समाचार पर फरी एक नजर। पाटण शहेरना नवजीवन चौकड़ी पासे ओवरब्रिज मंजूर कराता कॉन्ट्राक्टर द्वारा करवामां आवी रही छे कामगीरी। कॉन्ट्राक्टर नी कामगीरी दरमियान भूगर्भनी मुख्य पाइपलाइन मां सर्जायुं भंगाण। ભૂગર્ભની પાઇપમાં ભંગાણ સર્જાતા ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાયા। કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં જિલ્લા વહીવટી તંત્રને સ્વૈચ્છિક સંસ્થાઓનો સાંપડ્યો સહયોગ। રસીકરણ ઝુંબેશમાં મહત્તમ પ્રમાણમાં રસી લઈ શહેરના પ્રબુદ્ધ પ્રજાજનોએ મેગા વેક્સિનેશન ડ્રાઈવને આપ્યો બહોળો પ્રતિસાદ। માત્ર બે જ દિવસમાં જિલ્લાના 11,000 થી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો અપાયો ડોઝ। જેતપુરના જેતલસર ગામે યુવતીની છરી ઘા મારી કરવામાં આવી કરપેણ હત્યા। દીકરીની હત્યા કરનાર અપરાધીઓને પકડી પાડવા અને દીકરીને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચોનું કરાઈ રહ્યું છે આયોજન। પાટણ શહેરના અંબાજી નેડિયામાં કેન્ડલ માર્ચ યોજી દીકરીને ન્યાય મળે તેવી કરાઈ માંગ। આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ, રજા આપશો, નમસ્કાર।